આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો જૂજ સમય બાકી રહ્યો છે ત્યારે જામનગર ખાતે ભાજપ બ્રહ્મ પરિવાર દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર જિલ્લાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મ સમાજ દ્વારા બંને ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે તિલક કરી વિજય મેળવે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મુકરિયા, બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતા, હિતેન ભટ્ટ, પ્રકાશભાઈ ભાંભણિયા, ભાર્ગવભાઈ ઠાકર, ડિમ્પલબેન રાવલ, જગતભાઈ રાવલ, મનહરભાઈ ત્રિવેદી, નિવૃત્ત ડીવાય એસપી જાનીભાઈ સહિત બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરવામાં આવી હતી। રીવાબા જાડેજા પોતાને બ્રહ્મ સમાજની ભાણેજ બતાવતા બ્રહ્મ સમાજના લોકોનો આશીર્વાદ પ્રાપ્ત થયાનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે બીજી તરફ દિવ્યેશ અકબરી દ્વારા પોતાના કામ કરવાની ચાહ દ્વારા બોલવા કરતા લોકો માટે કાર્યો કરી બતાવવાની ખેવના દર્શાવવામાં આવી હતી। ખાસ કરીને બીજી રીતે જોવા જઈએ તો અન્ય કાર્યક્રમોમાં હાજર રહેતા બે અગ્રણી જોશી બંધુઓની આ કાર્યક્રમમાં ગેરહાજરી ક્યાંક તેઓમાં આંતરિક મતભેદ હોવાનું કહી જતી હોય તેવું જોવા મળી રહ્યું હતું। પર યહાં પણ આ સમિતિ બની છે અને સમિતિની જવાબદારી મારે સિરે છે। સમિતિની સાથે સાથે મારી જોડે રંજનબેન ભેટ, સંસદસભ્ય જામનગર, સંસદસભ્ય બરોડા તથા યજ્ઞેશભાઈ ભટ્ટ અને બીજા એક આપણા મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા યજ્ઞેશ દવે વગેરે આવા છ લોકોની કમિટી બની છે। એ કમિટી અમે પછી દરેક ઝોન વાઇઝ વેચી લીધા છે વિસ્તાર। કોઈ ઉત્તર ગુજરાતમાં કામ કરે, કોઈ દક્ષિણ ગુજરાતમાં, કોઈ મધ્ય ગુજરાતમાં, અને અમે લોકો અહીંયા રાજકોટ એટલે સૌરાષ્ટ્રમાં જીતુભાઈ મહેતાની આગેવાન નીચે, બકુલભાઈ જાનીની આગેવાની નીચે આ સૌરાષ્ટ્રની ટીમ છે એ અહીંયા કામ કરે છે। મારો હેતુ એ છે કે બ્રહ્મ સમાજ મોટે ભાગે કાયમી માટે રાષ્ટ્રવાદ સાથે વરેલા છે અને બ્રહ્મ સમાજે જ સંઘની સ્થાપના પણ કરી છે, વીએચપીની સ્થાપના પણ કરી છે, જનસંઘની સ્થાપના કરનાર પણ બ્રાહ્મણ વીર પુરુષો જ હતા। એટલે અમારી એક નૈતિક ફરજ બને, હું રાજ્યસભાના સભ્ય તરીકે હું એવું વિચારું છું કે સમાજે ને ભાજપે ટિકિટ આપી છે રાજ્યસભાના સભ્ય તરીકે, તો મારું પણ કર્તવ્ય બને છે કે ભાજપ માટે મારે શક્ય એટલા પ્રયત્ન કરી બ્રહ્મ સમાજને ભાજપ સાથે, અત્યાર સુધી 90-95% મત ભાજપને જ મળે છે ભાજપ બ્રાહ્મણમાંથી, આ વખતે એવો પ્રયત્ન કર્યો કે બધા એકઠા થઈ સાથે મળી અને જે તે ઉમેદવાર હોય એને જીતાડે। અમે ચૂંટણીમાં ડિક્લેર થઈ અને ઉમેદવાર ડિક્લેર થઈ એ પહેલાં જ જે તે ઉમેદવાર માટે અમે કામ કરવા લાગ્યા છે અને કરતા રહ્યા છે। ખૂબ સારો રિસ્પોન્સ છે, બ્રાહ્મણો ખૂબ રાજી છે કે પહેલી વખત બ્રહ્મ સમાજના લોકો બ્રહ્મ સમાજ માટે પૂછવા આવ્યા છે, ભાવાંતર જાણવા આવ્યા છે, એના કોઈ પ્રશ્નો હોય તો એની રજૂઆત કરે, એના સોલ્યુશનની હું ખાતરી આપું છું અને ગુજરાત લેવલે કેન્દ્ર લેવલે કોઈ બ્રહ્મ સમાજ માટે કંઈ મુશ્કેલી હોય તો એના માટે અમે માર્ગદર્શન પણ આપીએ છીએ, એના સોલ્યુશન પણ કાઢશું અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન હશે તો હું હર હંમેશ બ્રહ્મ સમાજની સાથે છું। પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી વગરમાં કે ટિકિટ મળી છે તો મારી પણ ફરજ બને છે કે મારા સમાજને જે રાષ્ટ્રવાદી છે, દેશને હિતમાં કામ કરે છે, તો એને સાથે યોગ્ય જગ્યા વાળવા મારી ફરજ બને છે, નૈતિક।